જય 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 દ્વારકાધી, જય જલારામ. ખાસ રઘુવંશી સમાજની વાત. અને જ્યારે મારી પાછળ આપ જોઈ શકો છો બનારસ યાત્રા પ્રવાસ દ્વારકાનું, જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટ આગામી જ્યારે થોડા દિવસો એટલે કે ઓલા વર્ષે જે હરિદ્વાર યાત્રા પ્રવાસમાં પણ સફળતા મળી, એની પહેલાં ગૌશાળામાં પણ સફળતા મળી. પણ ખાસ આપણી સાથે કેજી ઇન્ડોચા સાહેબ જયંતિભાઈ ભાબારી, જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ છે. અને આગામી જે આયોજન સૌ રઘુવંશીઓ રાહ જોઈને બેઠા હતા, જેનું બેનર પણ લાગી ગયા છે, ઘણા બધા લોકોએ બુક પણ કરાવી લીધું છે. તો વધુ વિગતે આપણે કેજી ઇન્ડોચા સાહેબ પાસેથી જાણીએ. સાહેબ, આ જે વર્ષે નવું આયોજન, શું નવું લઈને આવ્યા છો ખાસ રઘુવંશીઓ સમાજ માટે? રામ નામ મેલિન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું શ્રી જય જલારામ. પૂજ્ય જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માના આશીર્વાદથી જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાક્રિય સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને રઘુવંશી સમાજ દ્વારા જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટને બહોળા પ્રમાણની અંદર સપોર્ટ મળેલ છે. અને આ પ્રતિસાદ જોઈને દર આ વખતે જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાશી મુકામે, મોક્ષપુરી કાશી મુકામે મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવેલ છે. જે પ્રખર જે પંડાઓ છે એમના દ્વારા આ મહાયજ્ઞ કાશી મુકામે થશે. તારીખ 1/9/2024 રઘુવંશી પરિવારોને દ્વારકાથી ઓખા બનારસવાળી ટ્રેનની અંદર પ્રસ્થાન કરવાનું છે. તારીખ 7/9/2024 શોભાયાત્રા અને ત્યારબાદ મહાયજ્ઞ યાગ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ 5 દિવસનો આ મહારુદ્ર યાગ યજ્ઞ પૂર્ણ થશે. ત્યારબાદ 3 દિવસ વધારાનું ત્યાં મુકામ રાખેલ છે. 100 પ્રવાસીઓ દ્વારા આસપાસના જે ફરવાલાયક સ્થળો છે, ગયા છે, ચિત્રકૂટ છે, અયોધ્યા છે વગેરે સ્થળોએ પ્રવાસીઓ પ્રવાસ કરશે. અને ત્યારબાદ 14/9/2024 ત્યાંથી સાંજે 8 વાગ્યે બનારસ ઓખાવાળી ટ્રેનની અંદર સમસ્ત રઘુવંશી પરિવારો પરત દ્વારકા આવવા રવાના થશે. અને જે પ્રવાસીઓ, જે રઘુવંશીઓ આ પ્રવાસની અંદર આપણી સાથે આવવા માગતા હોય તેમના 11,000 રૂપિયા ન્યોછાવર રાખેલ છે, બાળકો માટે 5,100 રૂપિયા, અને જે સીધા જ ત્યાં કાશી મુકામે આવશે તેઓ માટે 9,000 રૂપિયાનું ન્યોછાવર રાખેલ છે. આ જે પ્રવાસ છે તેમાં રસ્તાની અંદર 2 ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા ટ્રેનમાં કરવામાં આવશે. તેમજ દ્વારકાના બ્રાહ્મણો, આપણી સાથે જે રસોઈઓ રસોઈયા જાણકાર છે, જે તેઓને સાથે રાખશું. અને ત્યાં સવારે નાસ્તા, બપોરે ભોજન, રાત્રે ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ સમસ્ત કાર્યક્રમ છે એ જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. અને તારીખ 1/4/2024 આમનું બુકિંગ ચાલુ થશે. અને 1/5/2024 દરમિયાન જેટલા પ્રવાસીઓ આપણી સાથે બુકિંગ કરશે તેઓને સાથે લઈ જવામાં આવશે. રસ્તાની તમામ વ્યવસ્થા સાથે આપણે ત્યાં મહારુદ્ર યાગ છે એનું ભવ્ય આયોજન કરેલ છે, જે સમસ્ત રઘુવંશી સમાજ છે એની અંદર જે કોઈ આવવા માગતા હોય એ વહેલા તે પહેલાંના ધોરણે આ પ્રવાસની અંદર જોડાઈ શકે છે. ધન્યવાદ. સાહેબ, ખાસ કરીને આ દ્વારકા રઘુવંશી સમાજ માટે છે કે ઓલ ઇન્ડિયામાંથી પણ આમાં જોડાઈ શકે છે? આ પ્રવાસ છે એ સમસ્ત રઘુવંશી સમાજ, ક્યાંય દેશ વિદેશથી ગયા વખતની અંદર હરિદ્વારની અંદર પણ આપણી સાથે યુકેથી પણ આવેલા હતા, કર્ણાટકથી, મહારાષ્ટ્રથી અને અલગ અલગ જગ્યાએથી આપણી સાથે રઘુવંશીઓ જોડાયેલા. આ સમસ્ત વિશ્વની અંદર જ્યાં પણ રઘુવંશીઓ વસતા હોય તેઓ આ પ્રવાસનો લાભ લઈ શકે છે. સાથે સાથે એક મહત્ત્વની બાબત એ છે કે દ્વારકાની અંદર જે ગૌશાળાની અંદર આપણે જે મહા જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ તેમાં 10 લાખ છે એ આપણે બચત થયેલ, તેમજ જે હરિદ્વારની અંદર આપણે જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ તેમાં 7.5 લાખ રૂપિયાની આપણે બચત થયેલ, અને આ 17 લાખ રૂપિયા છે એ જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બેંકની અંદર ફિક્સ કરવામાં આવેલ છે. અને આ પૈસા છે એમના વ્યાજમાંથી હાલ જે દ્વારકા સમસ્ત રઘુવંશી પરિવારોને 250 પરિવારોને જે હેલ્થ કાર્ડ આપેલ છે, જે રકમ ફિક્સ છે તેના વ્યાજમાંથી આ સદ આ કાર્યનો ઉપયોગ થાય છે. અને કાયમી ધોરણે આ યોજના ચલાવવા માટે હજી વધુ પૈસાની જરૂર હોય, તેથી આપણે આવા કાર્યક્રમો કરી અને જે કંઈ બચત થશે તે આ યોજના કાયમી ચાલતી રહે તેવો જય જલિયાણ ચેરિટેબલનો શુદ્ધ હેતુ છે. અને રઘુવંશી સમાજ દ્વારા
આ સમગ્ર અમારી પ્રવૃત્તિઓ છે એને બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધાદ આપવામાં આવે છે, જે ધ્યાને લઈને જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટે અનેકવિધ કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરશે. ધન્યવાદ. તો ખાસ દ્વારકાનું જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જેમનું આપ બુકિંગ ઘણા બધા મોબાઈલ નંબરો છે, જે સમાજના અગ્રણીઓ છે, જયંતિભાઈ પાબારી, કેજી ઇન્ડોચા, અશ્વિનભાઈ ગોકાણી, કેડી વિઠલાણી અને અમિતભાઈ થોભાણી, એમનો કોન્ટેક કરી શકો છો. વધુ વિગતે શાક માર્કેટ ચોકમાં આવેલી ઇન્ડોચા સાહેબની ઓફિસ, ત્યાં પણ આપ મુલાકાત લઈ અને બુકિંગ કરાવી શકો છો. દ્વારકા ટુડે ધી ઓમ તો વાણી સાવડે મહારાજ. જય 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 જલારામ.